નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 10.1 માં ભાગ નંબર 3 તરફ જઈએ. તો આપણે પ્રશ્ન નંબર 4 સુધી જોયું, તો આપણે તેની અંદર ચર્ચા કરી હતી કે પરિમિતિ કોને કહેવાય. તો કે કોઈ પણ અનિયમિત આકાર હોય તો એની ફરતે એક ચક્કર પૂરું કરો, બરાબર. તો ઈ એક ચક્કર માં જેટલો આપણને કુલંતર મળે છે તેને પરિમિતિ કહેવાય, બરાબર છે. અને જે નિયમિત આકાર તો એની બધી બાજુના માપનો સરવાળો તેને શું કહેવાય, પરિમિતિ કહેવાય. તો હું અહીંયા તમને થોડા ઘણા સૂત્રની ચર્ચા કરીશ, બરાબર. તો અહીંયા આપણે ચોરસ લંબ ચોરસ પરિમિતિ ચોરસની પરિમિતિ આ બી આપણે પહેલા ભાગમાં શીખી કે આને શું કહેવાય, તો કે 4 ગુણ્યા લંબાઈ. અહીંયા શું કહેવાય, તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. પણ આના કરતા પણ વધારે બીજા આકાર છે, બરાબર. તો એની પરિમિતિ કેવી રીતે શોધી શકાય, તો એની આપણે ચર્ચા કરી. તો આપણે કહીએ કે સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ, પછી નિયમિત ચતુષ્કોણ કોણની પરિમિતિ, બરાબર. પછી ચોરસ આવી ગયું, લંબ ચોરસ આવી ગયું, બરાબર. તો નિયમિત પંચકોણની પરિમિતિ, પરિમિતિ નિયમિત ષટ્કોણની પરિમિતિ, પરિમિતિ, બરાબર. તો આપણે એટલા સૂત્ર વધારે શીખશું. પછી અહીંયા સપ્તકોણ, અષ્ટકોણ, બરાબર. તો એમને ચાલ્યા પછી નવકોણ, બરાબર. તો વગેરે વગેરે ચાલ્યા પછી. તો આપણે ખાલી એક વસ્તુ ખબર હોય તો આપણને સૂત્ર ખબર પડી જાય, બધી ખબર પડી જાય, બરાબર. તો સમબાજુ ત્રિકોણ, તો કે આપણે કીધું કે બાજુની સંખ્યા ગુણ્યા કોઈ પણ એક બાજુનું અંતર અથવા લંબાઈ, બરાબર. તો અહીંયા આપણે કરીએ કે 3 બાજુ છે અને એક એની લંબાઈ, એટલે કે બાજુની લંબાઈ, એક બાજુની લંબાઈ, બરાબર. તો અહીંયા પણ શું આવશે, ચતુષ્કોણ છે એટલે કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે નિયમિત પંચકોણ છે એટલે કે 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. અહીંયા શું આવશે, 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે અહીંયા સપ્તકોણમાં 7 ગુણ્યા લંબાઈ, 8 ગુણ્યા લંબાઈ, બરાબર. તો એમને શું કરશે, ચાલ્યા કરશે, પણ બધી બાજુના માપનો સરવાળો થશે, બરાબર છે. તો આ ખાસ બધાએ યાદ રાખવાનું છે, લખી લ્યો, એક મિનિટ સ્કીપ કરી અને લખી લો. હવે પ્રશ્ન નંબર 5 પર જઈએ, કે પ્રશ્ન નંબર 5 ની અંદર શું કહે છે, કે લંબચોરસ આકારના જમીનના ટુકડા છે. કેવા છે, લંબચોરસ આકાર છે, બરાબર. લંબચોરસ આકારના જમીનનો ટુકડો છે. હવે એની તમને લંબાઈ આપી છે અને પહોળાઈ આપી છે. શું આપ્યું છે, લંબાઈ આપી છે અને પહોળાઈ આપી છે, બરાબર. તો
तो इनी लंबाई कितनी से 0.7 किलोमीटर 0.7 किलोमीटर અને પહોળાઈ આપી છે 0.5 કિલોમીટર બરાબર તેને ચારે તરફથી તારની ચાર હાથ વડે બંધ કરવાનું છે બરાબર એક વસ્તુ યાદ રાખો ચાર હાથ કીધું છે આપણે પરિમિતિ મેળવીએ તો કેટલો ચક્કર મળે એક ચક્કર બરાબર આપણે ચાર ચક્કર લીધા છે બરાબર તો અહીં લંબ ચોરસ જમીનના ટુકડાની લંબાઈ કેટલી છે 0.7 કિલોમીટર હવે અમારે એને મીટરમાં ફેરવવું છે તો 7/10 ગુણ્યા કેટલા થશે 1000 થશે એટલે કે 700 મીટર બરાબર અને અહીંયા કેટલા થશે પહોળાઈ 0.5 કિલોમીટર છે તો 500 મીટર બરાબર મીટરમાં ફેરવીએ હવે આપણે પરિમિતિ મેળવીએ કેવું થયું લંબચોરસ થયું અહીંયા જમીનનો ટુકડો દોડી નાખીએ તો કે આ 500 મીટર અને અહીંયા 700 મીટર બરાબર તો અહીંયા 700 હશે અહીંયા કેટલા છે 500 બરાબર તો આપણે જમીનના ટુકડો કેવો છે લંબચોરસ તો લંબચોરસ પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળ બે કૌંસમાં 700 વત્તા 500 એટલે થશે બે કૌંસમાં 1200 એટલે કે 12 × 24 અને 2 × 2 મીટર બરાબર એક પરિમિતિ એટલી આવે તો કે એક ચક્કર પૂરું કરતા કેટલો અહીંયા આંટા અને અહીંયા જરૂરી તાર લંબાઈ જરૂરી તારની લંબાઈ એક આંટો ફરે તો 2400 મીટર તારની જરૂર પડે ચાર આંટા ફરે તો કેટલી જરૂર પડે બરાબર આ બંને ગુણાકાર અને આ બંને ગુણાકાર બરાબર તો 2400 × 4 = 1 તો આ બંને નો ગુણાકાર થાય ચોકે ચોકે 100 × 2 = 4 × 8 = 9 થયું બરાબર તો કેટલો થશે 9 કિલોમીટર અને 600 મીટર એટલે 9 કિલોમીટર અને 600 અહીં કેટલું થશે 9600 મીટર એટલે કે 9 કિલોમીટર અને 600 મીટર બરાબર તારની જરૂર પડશે રેડી હવે પ્રશ્ન નંબર 6 તરફ જઈએ કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો તો આકાર આપવો નથી આપણે રકમ આપી છે આપણે રકમ ઉપરથી શું કરવાનું આકાર બનાવવાનું બરાબર તો 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ દોરો જો વિષમ બાજુ ત્રિકોણ છે એકે બાજુ સમાન નથી એટલે આપણે આવો દોરો બરાબર કે એની જેમ એકે બાજુ સમાન થવી જોઈએ નહીં સેન્ટીમીટરમાં છે બધા સમજી જવાનું કે આ બધું સેન્ટીમીટરમાં લાગે છે બરાબર તો આપેલા આપેલો આકાર આપેલા આકારની પરિમિતિ બરાબર 3 × 4 × 5 એટલે કે 7 × 12 સેન્ટીમીટર બરાબર ને આકાર કેવો છે વિષમ બાજુ ત્રિકોણ
बराबर हवे के 9 सेंटीमीटर बाजू वालो समबाजु त्रिकोण छे सो की दू छे समबाजु त्रिकोण छे एनी બધી બાજુના માપ કેવા છે 9 9 9 એટલે કે સમબાજુ ત્રિકોણ છે કેવો છે સમબાજુ ત્રિકોણ છે તો આપણે અહીં લખીએ કે આપેલ આકાર સમબાજુ ત્રિકોણ છે બરાબર આપેલ આકાર કેવો છે સમબાજુ ત્રિકોણ છે તેથી તેની પરિમિતિ બરાબર સમબાજુ એટલે 3 ગુણ્યા લંબાઈ થશે 3 ગુણ્યા 9 9 તરીકે 27 સેન્ટીમીટર જે આપણો જવાબ છે હવે કે સમાન દ્વિબાજુ ત્રિકોણ છે કેવો છે સમાન દ્વિબાજુ જેની આ બંને બાજુ તો સરખી છે સમાન દ્વિબાજુ બરાબર તો આ બંને બાજુ કેવી થશે સરખી પણ આ સરખી થશે નહીં તો કે 8 સેન્ટીમીટર છે 8 સેન્ટીમીટર છે અને બીજો કેવો છે 6 સેન્ટીમીટર એટલે કે સમાન દ્વિબાજુ ત્રિકોણ છે કીધું છે બરાબર તો આ બધાનું માપ તો આપણને આપ્યું છે સેન્ટીમીટરમાં છે બરાબર તો સમાન દ્વિબાજુ સમદ્વી બાજુ ત્રિકોણને પરિમિતિ સમદ્વી બાજુ ત્રિકોણની પરિમિતિ એટલે બધી બાજુના માપનો કેવો થશે સરવાળો થશે બરાબર છે તો બધી બાજુના માપનો સરવાળો એટલે કે 2 8 વત્તા 8 વત્તા 6 8 2 16 16 ને 6 22 સેન્ટીમીટર તો આપેલા સમદ્વિબાજુ બાજુ ત્રિકોણની પરિમિતિ 22 સેન્ટીમીટર થશે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો